હવે વાત કરીએ તો અરવલ્લીની, અરવલ્લીના મેઘરજ તાલુકાના જરાડા ગામમાં વીરગતિ પામેલા જવાનની આર્થિક સહાય કરવા માટે મોડાસા કેળવણી મંડળ અને તેના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. મોડાસા કેળવણી મંડળે એકઠી કરેલી સહાય પૈકી 1 લાખ રૂપિયાની સહાય કરી છે. મેઘરજ તાલુકાના જરડા ગામના વતી કુશાલસિંહ દેશની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા હતા, જેના કારણે તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. આર્થિક રીતે કોઈ જ મદદ ન મળતા આખરે મોડાસા કેળવણી દ્વારા તેમને સહાય આપવામાં આવી છે. મોડાસા કેળવણી મંડળ સહિત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરાયેલા ફંડમાંથી વીરગતિ પામેલ જવાનના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે. મોડાસા તાલુકાના જરડા ગામના વતી કુશાલસિંહ જમ્મુ કાશ્મીરમાં સરહદ પર કડકડતી -10 થી વધુ ડિગ્રીમાં ફરજ બજાવી રહ્યા હતા. તે અરસામાં બરફ વરસાદ થતા અને હિમશીલા પડતા તેઓ બરફના થર નીચે દટાતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન તેઓ વીરગતિ પામ્યા હતા. જવાનના પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હતો તેના કારણે મોડાસા કેળવણી મંડળ દ્વારા એકત્રિત કરાયેલા 2 લાખ જેટલી રકમ પૈકી 1 લાખ રૂપિયાનો ચેક તેમના પરિવારજનોની અર્પણ કરાયો હતો. મોડાસા કોલેજના UGC હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. મંડળના ટ્રસ્ટીઓ નવીન મોદી, ઘનશ્યામ શાહ, સુરેન્દ્ર શાહ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષ શાહ, જયેશ દોશી, ડોક્ટર અરુણભાઈ શાહ તથા મહેન્દ્ર મામા સહિત આગેવાનો દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સંજય શર્મા, JSTV, મોડાસા. પુલવામામાં આપણા સૈનિકો શહીદ થયેલા તેના અનુસંધાને સમગ્ર મોડાસા નગરે શહીદોની વિધવાઓને યોગ્ય રકમ મળી રહે તે માટેનું આયોજન કરેલું. રૂપિયા 2,76,694 રૂપિયા અમે એકત્ર કરી શકેલા, તે પૈકી રૂપિયા 1 લાખ આજરોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના સૈનિક ખુશાલસિંહ જે શહીદ થયા છે, હિમવર્ષામાં 6 દિવસ સુધી બરફ નીચે રહેલા તેમના વિધવા ભારતીબેનને 1 લાખ રૂપિયાનો ચેક આજરોજ અર્પણ કર્યો છે.